नमस्कार दर्शक मित्रों, हूँ छु वैशाली पबारू अने आप जोई रह्या छो दीव मिरर न्यूज। तो एक नजर आजना मुख्य समाचार पर। ब्यूरो चीफ विजय मकवाणा साथे सूरतथी। अमदावादना शीलज गाम खाते समस्त ठाकुर अने कोळी एकता मिशन 2022 सम्मेलन योजायो। हूँ नहीं आपणे आपणा समाज द्वारा आपणा समाज माटे अने आपणा समाजनुं सम्मेलन 2022 चूंटणीने ध्यानमां राखी समस्त ठाकुर समाज समस्त अने कोळी समाज आव्यो मैदानमां। कोळी समाज अने ठाकोर समाज द्वारा शिक्षण अने समाजना अनामत समाजने विकास तरफ कई रीते लई जवो तेवी चर्चा करवामां आवी। साथे गुजरात सरकार पासे 5 मुद्दाओनी मांगणी करवामां आवी। समाजने वस्तीना धोरणे अथवा अलग अनामत आपवामां आवे। ठाकोर अने कोळी विकास विभागमां 1500 करोड़ ग्रांट फाळवामां आवे। आपणा समाज माटे आदर्श निवासी शाळાઓની જેમ દરેક જિલ્લામાં નિઃશુલ્ક શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવે। જાતિ આધારિત વસ્તીની ગણતરી કરવામાં આવે। કોર કમિટી દ્વારા સમાજની જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે। આ સંમેલનની અંદર રાજકોટ, વિસનગર, સુરત, અમદાવાદ, ગાંધીધામ, તળાજા, કેશોદ, ભાવનગર, પાટણ, ગાંધીનગર, કચ્છ, વડનગર અને દૂર દૂરથી હજારોની સંખ્યામાં કોળી સમાજ એકઠો થયો હતો। બ્યુરો ચીફ વિજય મકવાણા સાથે હું વૈશાલી પુબારું સુરતથી ફરી મળીશું નવા સમાચારો સાથે। આપ જોતા રહો દેવ મિરર ન્યૂઝ। બેન રાઠોડ, આજે જે કોળી અને ઠાકોર સમાજની મીટિંગ મળેલ છે એમાં અમે બહેનો પર સહમત છીએ અને વધારેમાં વધારે બહેનો મળી અને અમે પણ આમરણ ઉપર બેસું, જો અમારે માંગણી પૂરી નહીં થાય તો ટૂંક સમયમાં અમે પણ બહેનો સાથે મળી અને કોળી ઠાકોર એકતા અને જે અમારી માંગણી સંતોષાય એના વિરુદ્ધમાં અમે પણ આંદોલન કરશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અમારી માંગણી સંતોષાય એવી અમે સરકાર પાસે માંગું છું। કોળી સમાજ જય ઠાકોર। જે બંધારણીય અધિકારો ઓબીસીના એસસી એસટીના તો મળે જ છે, જે ઓબીસીઓના બંધારણીય અધિકારો છે જે 16(4) મુજબ, આર્ટિકલ 16(4) મુજબ જે બંધારણીય અધિકારો 100% ચાલુ કરશે જે કોઈ પાર્ટી, એને અમારું પૂરું સમર્થન હશે અને જે અમારી ઓબીસીના જે હક અધિકારો છે આર્ટિકલ 16(4) મુજબ એ નહીં આપે એનો અમે પૂર્ણ બહિષ્કાર કરશું અને એવી મારું નામ ચિરાગ ઝાલા, કલ અમારા યુવા સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગભાઈ, આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ આયોજન યોજવામાં આવ્યું છે? આજે સિરાજ ગામ મુકામે કોળી સમાજનું બીજું સંમેલન થયું છે। સૌથી વધુ વસ્તી ધરાવનાર, સૌથી વધુ મત ધરાવનાર અને સૌથી વધુ આ સરકારમાં ટેક્સ ચૂકવનાર આ કોળી સમાજ, ઠાકોર સમાજ, જેના ટેક્સના પૈસે આ સરકાર ચાલતી હોય છે, ગવર્મેન્ટ કર્મચારી હોય પટ્ટાવાળાથી લઈ ક્લાસ વન અધિકારી સુધી, છતાં પણ આ પક્ષો દ્વારા આજ દિન સુધી કોળી ઠાકોર વિકાસના માટે એક પણ સુદ્ધા આ લોકોએ જહેમત ઉઠાવી નથી। જેના બંધારણીય અધિકારો છે, જે બંધારણમાં આપેલા છે, બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખેલું છે તેનું ઉલ્લંઘન કરી આજ દિન સુધી આ ઉદ્યોગપતિની સરકારોએ માત્ર ને માત્ર અન્ય લોકોને, અન્ય સવર્ણ જ્ઞાતિઓ છે તેનો જ વિકાસ કર્યો છે। અસંખ્ય સ્કૂલોને તાળા મારી દીધા છે। શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારની